बनासकांठा ब्रह्म समाज युवा मोर्चा द्वारा बनासकांठा कलेक्टर साहेब श्री ने आवेदन पत्र आप्युं हतुं। राजस्थानना करोलीमां असामाजिक तत्वो द्वारा मंदिरनी जमीन पचावी पाडवाना बदइरादे पुजारीनी हत्या એ સમગ્ર હિન્દુ સમાજ માટે આઘાતજનક છે। હવેથી આવા હુમલાથી સંતો અને પૂજારીઓમાં ભયનો માહોલ રહેવાની શક્યતાઓ છે। અગાઉ પણ થોડા મહિના પહેલા મહારાષ્ટ્રના પાલઘરમાં કેટલાક તત્વો દ્વારા ત્રણ સંતોની હત્યા કરવામાં આવી હતી। એવી હત્યા લોકતંત્ર માટે ખતરારૂપ છે। राजस्थान करोलीमां थयेल पुजारीनी हत्याना मोटा भागना आरोपीओनी तंत्रए हजु सुधी धरपकड करवामां आवी नथी तथा राजस्थानमां पुजारी परिवारनी योग्य मदद अने न्याय हजु सुधी सरकार द्वारा आपवामां आवी नथी। आ बाबते राजस्थान सरकार द्वारा पुजारीनी हत्यानी सीबीआई द्वारा तपास करवामां आवे अने परिवारनी अमुक जरूरियात मुजब मदद सरकार तरफथी आपवामां आवे तथा पुजारीना परिवारने योग्य न्यायिक मदद करवामां आवे। आ अंगे जिला युवा प्रमुख मनोज उपाध्यायए जणाव्युं हतुं के राजस्थान सरकारनी वलण आ मामले योग्य नथी। उपरोक्त मांगणीओ तात्कालिक धोरणे पूरी करवामां नहीं आवे तो समस्त ब्रह्म समाज बनासकांठा युवा मोर्चानी समग्र टीमने राजस्थान कूचनी फरज पड़शे तथा गांधीजीना मार्ग अपनाववानी जरूर पड़शे। आ बाबते समस्त ब्रह्म समाजना युवा मोर्चाना प्रमुख मनोज उपाध्याय, जिला प्रमुख नवभाई जोशी, महामंत्री जयंतीभाई जोशी, शहर प्रमुख बाबूभाई राजकोर, महामंत्री जिग्नेश जोशी, અતુલભાઈ જોશી, કૌશલ જોશી, સાગર જાની, પુલકિત પંડ્યા અને સમાજના લોકો સાથે તથા સમસ્ત બ્રહ્મ સમાજની યુવા મોરચાની ટીમ દ્વારા બનાસકાંઠા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પૂજારીની નિર્મમ હત્યા એને બાળી અને સળગાવી દેવાનો જે પ્રયત્ન થયો છે અને એની તે હત્યા કરવામાં આવી છે એમાં રાજસ્થાન સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં નહીં આવ્યા, આરોપીની ધરપકડ કરવામાં નથી આવી, કેટલાય આરોપીઓ એમનામ ફરી રહ્યા છે। એટલે બ્રહ્મ સમાજ દ્વારા અમારી એવી માગણી છે કે આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે। બ્રહ્મ સમાજ અને પૂજારી અગાઉ પણ પાલઘરમાં જે સંતોની હત્યા થઈ હતી એટલે બ્રહ્મ પૂજારીઓ અને સંતો એ હિન્દુ ધર્મના રક્ષક છે એટલે એમને ન્યાય આપવા માટે બ્રહ્મ સમાજ આજે અહીં ભેગો થયો છે। માન્ય રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને માન્ય કલેક્ટરશ્રીને આજે અહીં રોજ અહીં આવેદનપત્ર આપી રહ્યા છીએ અને આખા ઘટનાની સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન થાય, સીબીઆઈ તપાસ થાય। પૂજારી પરિવાર છે એમને 10 લાખ રૂપિયાની મુઆવજોની જાહેરાત કરવામાં આવી છે જે યોગ્ય નથી। 50 લાખ રૂપિયાનો મુઆવજો આપવામાં આવે અને સરકારી નોકરી તાત્કાલિક ધોરણે આપવામાં આવે એટલે રાજસ્થાન સરકાર ક્યાંક ને ક્યાંક આ કેસમાં આખે કેસ દબાવી દેવાનો એક ખોટો પ્રયત્ન કરી રહી છે। એ માટે રાજ્યપાલશ્રીને અમે ઉદ્દેશીને આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ। આગામી સમયમાં રાજસ્થાનના રાજ્યપાલશ્રીનો પણ સંપર્ક અમે કરી અને એમનો સમય માગ્યો છે કે રાજસ્થાન કૂચ કરવી પડશે તો પણ કરશું અને પૂજારીને ન્યાય મળે એ માટે બધે બધા પ્રયત્નો અમે ભેગા થઈને કરશું। જીગર ઠાકોરનો રિપોર્ટ, પાલનપુર।